શિક્ષક દિવસની સૌ કોઈ લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે પાટણમાં એક એવા શિક્ષકે જેઓ ખરા અર્થમાં શિક્ષકની પરિભાષા સમજાવી છે તેઓ શાળાના ગરીબ અને નિસહાય બાળકોને દત્તક લીધા છે અને તેઓના ભણતરની તમામ જવાબદારી તે ઉઠાવી છે શિક્ષક અને કેવી રીતે ભણતરના અભિગમને વેગ આપી રહ્યા છે જુઅમર વિશેષ સહેવાલવા આ સ્લમ વિસ્તારની આ છે હિડિયારપુરા સરકારી પ્રાથમિક શાળા આમ તો આ શાળામાં મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય છે અને આર્થિક તંગીના કારણે કેટલાક બાળકોને ભણતર પણ છોડવું પડતું હોય છે પરંતુ આ શાળાના નિવૃત્ત શિક્ષક તુલસીભાઈ પરમારે આવા ગરીબ બાળકોને પોતાના બાળક સમજી દત્તક લઈ તેઓના અભ્યાસની તમામ જવાબદારી તેમણે ઉઠાવી છે માત્ર જવાબદારી જ નહીં પરંતુ નિવૃત્ત થયા છતાં પણ નિષ્ઠાપૂર્વક સમયાંતરે તેઓની કાળજી પણ તેઓ લેતા રહે છે વર્ષ બે હજાર ઓગણીસ અંદર સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુ વધુ બાળકો પ્રવેશ પામે અને ખાનગી શાળાઓમાંથી બાળકો આપણા સરકારી શાળાઓ પાછું દોરાય એ માટે સરકારનો અભિગમ હતો એ નિમિત્તે અમે જૂન મહિનાની અંદર વેકેશનમાં રાત્રિ સભાઓનું આયોજન કરેલું અને આ સભાવણની દરમિયાન મારે ખોડિયારપુરાના વિસ્તારમાં જવાનું થયું હવે એ વિસ્તારની અંદર જોતાં એના વાલીઓ બહુ શ્રમજીવી અને મજૂર વર્ગના બાળકો હતા એમના ઘરે લાઇટની સગવડ પણ ન હતી એ બાળકોને મને એમ જોતાં એમ લાગ્યું કે આ બાળકોને ભૌતિક સુવિધાના અભાવે કદાચ શાળામાં નહીં આવી શકે તો મને એ વિચાર આવ્યો કે આ બાળકો માટે શૈક્ષણિક સગવડો પૂરી પાડીએ તો કદાચ આ બાળકો ભણે એટલે મેં એ દિવસે સભામાં એલાન કર્યું હતું જૂન મહિનામાં કે આ બધા બાળકોની શૈક્ષણિક સગવડો ધોરણ આઠ સુધી ભણશે ત્યાં સુધી એમની હું પૂરી પાડીશ એટલે વાલીઓએ મારામાં વિશ્વાસ મૂકી અને આ શાળાની અંદર સત્યાવીસથી અઠ્યાવીસ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપ્યો આ બધા જ બાળકોને ધોરણ આઠ સુધી ભણે અને એમની શૈક્ષણિક સગવડો જે કંઈ આવે શિક્ષણ લગતી એ બધી પૂરી પાડવાની મેં નેમ લીધી છે તારીખ એકત્રીસ આઠના દિવસે તુલસીભાઈ પરમાર સાહેબ જે નિવૃત્ત થયા છે તેમને અગાઉ સભા એકાદ મહિના પહેલાં થઈ હતી એ સભા દરમિયાન ગામ લોકોની સામે કોડિયારપુરા ગામમાં તેમને એ ટાઈમે જાહેર કર્યું હતું કે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ બાળકોને હું તમામ ખર્ચ ગણવેશથી માંડીને શૈક્ષણિક કીટથી માંડીને તમામ ખર્ચ હું એમનો ધોરણ આઠ સુધી જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી તે ઉપાડીશ અને જે બી તકલીફ પડે એમને તો ત્યાં એમનું ધ્યાન દોરું અને કદાચ કોઈ પ્રવાસ પર્યટન હોય કોઈ બી કંઈ જરૂરી હોય કોઈ જરૂરી વસ્તુ એમને તકલીફ પડતી હોય એ તમામ વસ્તુઓ એમને આપી આપવાની એમને ખાતરી આપેલ છે એકલા ધોરણમાં પહેલા ધોરણમાં બનશે તુલસી સાહેબ અમાર ઘર મેં સાપ્યો બેગ આપ્યા પેન્સિલ આપી વાર્તા કેસ રમત રમાડા અને હાથમાં ઉધી આવ્યા હોય યાર ઉધી સાચા હોય વાર્તા કહે છે તુલસીભાઈ જ્યારે પણ શાળામાં બાળકોની મુલાકાત લે છે ત્યારે બાળકો પણ હસતા મોઢે તેમનું સ્વાગત કરે છે બાળકોને બાળકોને સરળ ભણાવે પણ પણ છે છે સાથે જ્ઞાન આપે જે જોઈ શાળાના અન્ય શિક્ષકો પણ તુલસીભાઈના અભિગમને બિરદાવતા થાકતા નથી તુલસીભાઈ નિવૃત્ત શિક્ષક છે પરંતુ બાળકો સાથેનો તેઓનો લગાવ અતૂટ છે તેઓનું માનવું છે કે આ બાળકો આવનારા ભવિષ્યમાં દેશના સારા નાગરિક બની શકે છે જો તુલસી ની જેમ અન્ય શિક્ષકો પણ બાળકો પ્રત્યે લાગણી દર્શાવે તો ખરા અર્થમાં શિક્ષક દિનની ઉજવણી કરી ગણાય શિક્ષણનું ઘડતર માતા પિતા બાદ કહેવામાં આવે તો શિક્ષકનું મહત્વનું યોગદાન રહેલું હોય છે દરેકના જીવનમાં આજે સમગ્ર જે વાત કરવામાં આવે તો સમગ્ર જે દેશમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણમાં એક એવા પણ શિક્ષક છે જેઓએ શાળાના અઠ્યાવીસ જેટલા જે નિઃસહાય બાળક હતા ગરીબ ઘરના બાળકો હતા તેઓને દત્તક લીધા અને ભણવાની પૂરેપૂરી જવાબદારી પોતાના સિરે ઉઠાવી આજના શિક્ષક દિન નિમિત્તે નિર્માણ ન્યૂઝ તરફથી શિક્ષક એવા તુલસીભાઈને લાખ લાખ અભિનંદન નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ